નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં હું જયદીપ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ આજના મહત્વના સમાચાર પર. તો અમદાવાદના ઓઢવમાં ચાર માળના સરકારી વસાહતની બિલ્ડિંગ એક બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગુરુદ્વારા પાસેની આવાસ યોજનાનો મોટો હિસ્સો ધરાશાયી થતા 10થી વધુ લોકો દટાયા હતા, જેમાંથી 6 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવાયા હતા. અમદાવાદના ઓઢવમાં ચાર માળના સરકારી વસાહતની બિલ્ડિંગ એક બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગુરુદ્વારા પાસેની આવાસ યોજનાનો મોટો હિસ્સો ધરાશાયી થતા 10થી વધુ લોકો દટાયા હતા, જેમાંથી 6 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવાયા હતા, જ્યારે હજી પણ 2 લોકો કાટમાળ નીચે હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે જે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમનું નામ કિરણબેન સરોજભાઈ ઉંમર 28, સુરેશકુમાર હરદેવભાઈ ઉંમર 35, ભારતીબેન પટણી ઉંમર 38, અજયભાઈ પટણી ઉંમર 20 ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી હતી. આ સિવાય ગાંધીનગરની 5 ટીમોની પણ મદદ લેવાઈ હતી. કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધખોળ માટે સ્નીફર ડોગની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનામાં 4 સ્નીફર ડોગ અને 125 જેટલા જવાનો દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે રાતભર ટીમોએ કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. તમને જણાવી દઈએ કે રવિવારે રાત્રે જ્યારે આ ઘટના બની ત્યારે ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર 10 લોકો દટાયા હોવાની આશંકા સેવવામાં આવી હતી. અમદાવાદના ઓઢવમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પણ સ્થળે પહોંચી ગયા હતા. ઘટનાને નજરે જોનારાના મતે બિલ્ડિંગમાં તિરાડ પડી ગઈ હોવાથી તેને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. રવિવારે સવારે AMC ના કર્મચારીઓ દ્વારા બિલ્ડિંગ ખાલી કરાવાયું હતું. જાણવા મળ્યા પ્રમાણે આ બિલ્ડિંગ વધારે જૂની હોવાની માહિતી બહાર આવી છે. પહેલાથી જ તેમાં તિરાડ હતી. દિવસ દરમિયાન વરસાદ પડતા બિલ્ડિંગમાં પોલાણ થયું હતું. આ પહેલાં પણ વરસાદ પડતા AMC ના અધિકારીઓએ નોટિસ આપી હતી, પરંતુ તેમ છતાં અનેક લોકો તેમાંથી બહાર નીકળ્યા નહોતા. પરિણામે આજે સાંજના સમયે જ દુર્ઘટના સર્જાઈ હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.